મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હર અમે સત્યની સાથે બાબરામાં તાલુકાની શેર કોંગ્રેસની કારોબારી બેઠક ધારાસભ્ય વિરજીભાઈ ટુમાના અધ્યક્ષસ્થાને મળી આગામી 10 જુલાઈના રોજ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં વિશાળ સાયકલ રેલી યોજાશે બાબરામાં નીલવડા રોડ પર આવેલ મેલીમાના મંદિરે શહેર અને તાલુકા કોંગ્રેસની કારોબારી બેઠક ધારાસભ્ય વિરજીભાઈ ટુમાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ જસમતભાઈ ચોવટિયા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા પ્રભાતભાઈ કોઠીવાડ મનસુખભાઈ પલસાણા ધીરુભાઈ વાહાણી કિશોરભાઈ દેથડિયા ખીમજીભાઈ મારુ બાબુભાઈ કારેટિયા બાવાલાલ ઇરપરા મુસાભાઈ પરમાર અશ્વિનભાઈ સાકરિયા લખુભાઈ બસિયા ખોડાભાઈ રાતડિયા સહિતના કોંગ્રેસના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અહીં માતાજીના મંદિર ખાતે મળેલ કોંગ્રેસની કારોબારી બેઠકમાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુમરે કોંગ્રેસના સંગઠન મજબૂત કરવા કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓની જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું તેમજ કારમી મોંઘવારીના મુદ્દાને લોકોના ઘર સુધી પહોંચાડવામાં કાર્ય કોંગ્રેસના દરેક સૈનિક દ્વારા કરવું પડશે તેવું જણાવી રાજ્ય અને કેન્દ્ર સરકાર પર ધારાસભ્ય વિરજીભાઈ ઠુમર આકરા પ્રહાર કર્યા હતા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા પ્રભાતભાઈ કોઠીવાડ દ્વારા જણાવ્યું હતું કે હાલ મોંઘવારીએ માઝા મૂકી છે ગરીબ અને મધ્યમ વર્ગ કારમી મોંઘવારીના કારણે મૂંઝાઈ ગયો છે એક તરફ કોરોનાના કારણમાં ધંધા રોજગાર ભાંગી ગયા છે તો બીજી તરફ શાકભાજી તેલ કઠોળ ગેસ અને પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારની આંખ અને કાન ખોલવા લોકોમાં ચેતના જગાડવા આગામી 10 જુલાઈના રોજ બાબરા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા સવારે 10 કલાકે જલારામ મંદિરથી રિલાયન્સ પેટ્રોલ પંપ સુધી જનચેતના યાત્રા કાઢશે ધારાસભ્ય વિરજીભાઈ ઠુમરની આગેવાની હેઠળ આ યાત્રામાં દરેક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સાયકલ સાથે જોડાશે એક પ્રકારે આ સાયકલ યાત્રા કાઢી ભાજપ સરકારને કારમી મોંઘવારીનો વિરોધ પ્રદર્શન જગાડવાનો પ્રયાસ કરશે તેવું જણાવ્યું હતું રજનીકાંત રાજ્યગુરુ સ્પીડ ન્યૂઝ 17 લાઠી બાબરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જનચેતના કાર્યક્રમ માટેની આજે કારોબારીની એક મહત્ત્વની બેઠક લોકોને સતત પજવતા પ્રશ્નો મોંઘવારીએ માજા મૂકી છે પેટ્રોલ ડીઝલના ભાવ ખુરશીને ખુશકે વધી ગયા છે ગૃહિણીનો ગેસ પણ મોંઘો થયો છે ભારતીય જનતા પાર્ટી માત્ર ધર્મના નામે લોકોને ભડકાવી રહી છે લગભગ 250 જેવા કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત રહ્યા અને એક એક ગામથી કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત છે એને સમજ આપી સાયકલ રેલી કાઢી અને ભાજપનો વિરોધ કરવા માટે 10 તારીખે કાર્યક્રમ આવ્યો છે પેટ્રોલ પંપ ખાતે બેસીને પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે એનો વિરોધ કરવા માટે કાર્યક્રમ કોંગ્રેસ સમિતિ દ્વારા આવ્યો છે પ્રદેશ સમિતિ વતી આજે આ વિસ્તારના ધારાસભ્ય કરતા પણ સમિતિના આદેશ અનુસાર ઉપસ્થિત રહ્યો છું અને કાર્યકર્તાઓનો ઉત્સાહ જોતા મને લાગી રહ્યું છે કે કોંગ્રેસ ફરી વખત એક જાગૃત બની અને કાર્યકર્તા બહાર આવી ગયા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણી પછી એક માહોલ નિરાશાનો હતો એમાંથી લોકો ફરી બહાર આવ્યા છે દુનિયામાં આ દેશ ઉપર તૂતું થઈ ગયું છે કોરોના વાયરસના કારણે દેશના વડાપ્રધાન સંપૂર્ણ નિષ્ફળ નીકળ્યા છે કરજ કરવા માટે આ દેશ રીતે બદનામ કરી અને કરોડો રૂપિયાનો રૂપિયો રૂપિયાનું ખર્ચ કર્યું છે અને દેશને દેવામાં ડૂબાડ્યો છે તેનો પણ વિરોધ નોંધાવીએ છીએ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આ તમામ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને ભાજપનો અમે વિરોધ કરવાના છીએ અને લોકો અમારી સાથે જોડાવાના છે એનો આનંદ છે